અબડાસા તાલુકાના નલિયા મધ્યે આઈસીડીએસ જિલ્લા પંચાયત કચ્છ દ્વારા પ્રોગ્રામ ઓફિસર દશરથભાઈ પંડ્યા, સીડીપીઓ દિવ્યાબેન જોશીના માર્ગદર્શન હેઠળ કિશોરી કુશળ બનો અંતર્ગત મેળાનું આયોજન. અબડાસા તાલુકાના મામલતદાર ડૉક્ટર અમિત, તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠવા, બીઆરસી કોઓર્ડિનેટર લગધીરસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા જાડેજા, નલિયા ગ્રામ પંચાયતના સરપંચ રામજીભાઈ કોલી અને તમામ મહેમાનોની ઉપસ્થિતિમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પણ મેળાનું નામ છે કિશોરી કુશળ બનોના અંતર્ગત આ મેળો યોજાયો છે. હવે કિશોરીઓ બનશે કુશળના બેનર હેઠળ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડૉક્ટર અમિત સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને તેમના દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કિશોરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને યજમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પૂર્ણ યોજનાનો પરિચય મુખ્ય સેવિકા ધર્મીબેન વાઘેલા દ્વારા આપવામાં આવ્યો હતો. કિશોરીઓ દ્વારા સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી. આરોગ્ય વિભાગમાંથી હિમાલીબેન શર્મા દ્વારા આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. પોલીસ વિભાગમાંથી તરુણાબેન મહેશ્વરી દ્વારા સ્વબચાવ કેમ કરવો અને કાનૂની માહિતી આપવામાં આવી. જ્યારે બેંક ઓફ બરોડાના મેનેજર દ્વારા કિશોરીઓના ખાતા ખોલાવવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. ખેતીવાડીમાંથી વિજયસિંહ પરમાર દ્વારા પોષણ વાટિકા અંગે માહિતી અપાઈ. તેમજ કિશોરીઓમાં રહેલ કુશળતા બહાર આવે તે માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહેંદી સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા, સલાડ બનાવવાની સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, કાવ્યલેખન સ્પર્ધા વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી, જેમાં પ્રથમ ક્રમાંક મેળવનાર કિશોરીઓને પૂર્ણ કપ આપી બિરદાવવામાં આવી હતી. તો કિશોરીઓ માટે સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કચેરીનો તમામ સ્ટાફ, મુખ્ય સેવિકા નિકિતાબેન જાની, ધર્મીબેન વાઘેલા, નિરાલીબેન બારૈયા, નીરુબેન મિસ્ત્રી, આંકડા મદદનીશ ભરતભાઈ, સુરેશભાઈ વેગળ, NNM સ્ટાફ, તેમજ શ્રી પ્રશાંત સિજુ, જનક ત્રિવેદી, PSA શ્વેતાબેન ભરિયા, પાર્થ ગોસ્વામી, મુમતાજ નોડે પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ ચૌહાણ દ્વારા કરાયું હતું. આભાર દર્શન ICDS દિસમુ બ્લોક કોઓર્ડિનેટર રાજેશ ફૂપલ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ અબડાસા ખાતે ICDS વિભાગ, જિલ્લા બાળ વિકાસ વિભાગ દ્વારા, કચ્છ પંચાયત દ્વારા પ્રોગ્રામ ઓફિસરના અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો, જેમાં કિશોરી કુશળ બનો અંતર્ગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજી પણ જાગૃતિ ઓછી છે, તો એના માટે તો પોતાનું નહીં પરંતુ પોતે બે ઘરમાં જવાળા કરે છે, એ શિક્ષણ દ્વારા અને ICDS માં. પણ આપણને હજી થોડો સમય છે, સૌ હું કાર્યક્રમમાં આગળ વધું તો કિશોરીનું આયોજન કરવામાં આવેલ એ બાબતે શું શું આયોજન હતું? આજરોજ નલિયા મધ્ય ICDS કચેરી દ્વારા કિશોરી કુશળ પણ તે અંતર્ગત મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અબડાસા તાલુકા મામલતદારશ્રી પણ હાજર હતા, સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રી પણ હાજર હતા અને નલિયા જિલ્લા પંચાયતના સદસ્ય ભાવનાભા પણ હાજર હતા, સાથે નલિયા સરપંચશ્રી રામજીભાઈ કોલી ઉપસ્થિત હતા અને કિશોરીઓને પૂરતું માર્ગદર્શન મળે અને એના માટે પણ વિવિધ શાખાઓ જેમ કે બેંક ઓફ બરોડા છે, પોલીસ વિભાગ છે, પછી ખેડૂત છે, પછી અન્ય શાખાઓ પણ આમાં ભાગ ભજવી અને સારો એવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે બીજો એક કિશોરીઓ જે કુશળતા રહેલી છે એને ટેલેન્ટ બહાર લાવવા માટે આ ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે આ કિશોરીઓ જે 15-18 વર્ષમાં જે SHG આવે છે, જે શાળાએ નથી જતી, એને પણ આપણે અહીંથી થોડું પ્લેટફોર્મ આપી અને એવી પણ એકાદ કિશોરીને આપણે તૈયાર કરી અને મામલતદાર સાહેબશ્રીના વરદ હસ્તે એને બિરદાવી અને પાછી એને સ્કૂલ પુનઃ અભ્યાસ માટે આપણે પ્રવેશ અપાવેલો છે. વધુમાં અમારા માન્ય પ્રોગ્રામ ઓફિસર સાહેબશ્રીના માર્ગદર્શન
શ્રી દશરથભાઈ પંડ્યા સાહેબ અને સીડી પર શ્રી દિવ્યબેન જોશી જોશીના માર્ગદર્શન હેઠળ આ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વીકારશે કાવ્ય મિત્રની સ્પર્ધામાં આ દીકરી વિજેતા છે, ટકા નંબર વિજેતા છે.